बनासकांठा जिल्लानी राजकीय लेबोरेटरी मानवामां आवती डीसा नगरपालिका में आज साधारण सभा ने कमिटी रचना बैठक मळी हती। आ बैठक में विपक्षे बैठक व्यवस्था ने लई बैठक शुरू थाय ते पहला ज विरोध शुरू करी दीधो हतो अने विरोध वच्चे आ बैठक संपन्न थई हती। डीसा नगरपालिका की चूंटणी संपन्न थयाने 4.5 मास जेटलो समय वीत्या बाद आज डीसा नगरपालिका में विविध कमिटी की रचना करवा अने त्रिमासिक साधारण सभा आयोजन करवामां आव्युं हतुं। डीसा नगरपालिका सभाखंड में साधारण सभा की शुरुआत थाय ते पहला विपक्ष सभ्योए होबाड़ो मचावी दीधो हतो। विपक्षे पालिकाना शासकों पर बैठक व्यवस्था ने लई आक्षेप लगाव्या हता। विपक्ष सदस्यों ने आगळनी हरोळ में बैठक व्यवस्था न मळता आज विपक्षी सदस्यों सभा की शुरुआत में होबाड़ो मचावीने सभाखंड में जमीन पर बेसी गया हता। आजनी आ सभा की शुरुआत में ज विपक्ष द्वारा होबाड़ो करी देवामां आवता डीसा नगरपालिका द्वारा साधारण सभाना महत्वना मुद्दा झड़पथी रजू करी देवामां आव्या हता। અને અંતમાં પાલિકાની વિવિધ કમિટીની રચનાની જાહેરાત કરવાના સમયે પણ વિપક્ષ દ્વારા હોબાળો ચાલુ રાખવામાં આવતા રચાયેલી કમિટીની જાહેરાત કર્યા વગર જ કમિટીની ફાળવણી કરી દેવામાં આવી હતી। આ બાબતે વિપક્ષે આ સાધારણ સભાને લોકશાહીનું ખૂન થયું હોવાનું જણાવી પાલિકાના શાસકો ઉપર આક્ષેપો કર્યા હતા। ડીસા નગરપાલિકાનું 23/7/2021 આજે જનરલ બોર્ડ હતું, કમિટી માટેનું બોર્ડ હતું, અને બીજું કે डीसा SEW हाईस्कूल नगरपालिका संचालित ए स्कूल में आज कमिटी बराबर एक समिति बनावा मांगे जे डीसा नगरपालिका वहीवट करती जे नगरपालिका बॉडी भाजपनी जे ए वहीवट कर सक्षम नहीं एटला माटे आज समिति बनावा मांगे जे। अने हूँ डीसा शहर की जनता ने पण कहवा मागू छू कि आ SEW हाईस्कूल થોડા દિવસોમાં આ સમિતિ બનાવી અને વેચી મારવાની છે અને ડીસાની શહેરની જનતા આજે જાગે। બીજું કે જે અહીંયા આ લોકો બહુમતી સભ્ય હોવા છતાંય અહીંયા ઇલેક્શન કરવાના જગ્યાએ આ લોકો આજે મેદાન છોડીને ભાગી ગયા છે। સમિતિઓ જે આપવાની હતી એમના બરાબર બહુમતી સભ્યો હતા, તે છતાંય એ લોકો આજે અહીંયા જગ્યા મેદાન છોડીને ભાગી ગયા છે અને લોકોને શાસનની વાત કરે છે। અહીંયા ગામમાં શહેરમાં તમે દેખો ખૂબ જ ખરાબ રીતે હાલત છે, લોકોની ભ્રષ્ટાચારનો માજો મૂકી દીધો છે। તમે નગરપાલિકાની અંદર જાઓ તો આકણી કરાવવા જાઓ ને એટલે અહીંયા ડીસા નગરપાલિકાનો કર્મચારી આવે 5,000 રૂપિયા તમારા જોડેથી લેશે આકણી કરવા માટેના, બરાબર એ તમે અને ભ્રષ્ટાચાર કોઈ બી મ્યુનિસિપાલિટીમાં કોઈ પણ ટેબલ ઉપર જાઓ ભ્રષ્ટાચારનો માજો મૂકી દીધો છે, કોઈ કંટ્રોલ નથી। આજે નગરપાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી પણ એવું લાગ્યું કે મછલી માર્કેટમાં આવીને બધા હોબાળો મચાવે હોય કોઈએ સાંભળવાની ત્રેવડ નથી બતાવી। અમે અમારો વિરોધ કરવાની કોશિશ કરી, મુદ્દા એ લોકો પર્ટિક્યુલર હોમવર્ક કરીને આવ્યા જ ના હોય, અધ્યક્ષને તો અધ્યક્ષ સ્થાને કઈ રીતે બેસવામાં બેસાડી દેવામાં આવ્યા છે એ પણ ક્વેશ્ચન માર્ક છે, કેમ કે એ તો એક કઠપુતળીનું કામ કરે છે, એમને કોઈ વિઝન નથી, કોઈ સક્ષમતા નથી, મુદ્દા વિશે કોઈ નોલેજ નથી। જ્યારે અમે એમને ક્વેશ્ચન કરીએ છીએ એટલે પાટલીઓ બધા 27 મેમ્બરોની મેજોરિટી છે એટલે પાટલીઓ થપથપાવીને ઊભા થઈ ગયા, માત્ર માત્ર ચીફ ઓફિસરે બધા વંચાણી લીધા અને એ પણ માઇક બંધ હતું, એક પણ શબ્દ અમને કાને પડ્યો નથી, ના કોઈ એમના મેજોરિટી સભ્યો બેઠા હતા એમને પણ કાને નથી પડ્યો, છતાંય ભારત માતા કી જય કરીને ઊભા થઈ ગયા। એક આ નગરપાલિકાને ગરિમાને બહુ મોટું લાંછન લગાડ્યું છે। અને બીજી વાત કરું શિક્ષણ, આમાં એક મુદ્દો હતો શિક્ષણ સમિતિની મોનિટરિંગનો, SEW હાઈસ્કૂલમાં ઓલરેડી પ્રમુખ પદે બેઠા હોય, સંચાલન એમના હાથમાં હોય, એની અંડરમાં શિક્ષણ સમિતિના ચેરમેન એમને મૂકવામાં આવશે તો પછી મોનિટરિંગ કમિટી શા માટે 44 સભ્યો લાયક છે કે મોનિટરિંગ ના સભ્ય બની શકે, શા માટે ખાલી એમના મળે ત્યાં 3-4 સભ્યોને મેળવવાની વાત છે? આ તો ગેરકાયદેસર વહીવટ અને શિક્ષણમાં પણ કાળું ધોળું કરવામાં એમને બાકી નથી રાખવું માટે આ સ્ટેપ એમણે લીધો છે। અને બીજી વસ્તુ કે ગાયત્રી મંદિર અને બગીચા વચ્ચેનો જે રોડ બન્યો છે એનો ફુવારા વચ્ચે રોડ બન્યો છે એ કેટલા સમયથી પાછલી 5 વર્ષમાં જ્યારે એમની જ સત્તા હતી ત્યારે બનવામાં નહોતો આવ્યો, જ્યારે આ સત્તામાં એ લોકોએ હાથ ધર્યો ત્યારે પણ એટલી હલકી ગુણવત્તાનો રોડ બન્યો છે, એની માટે પણ અમે માંગણી કરી છે કે એની તપાસ એકદમ ચોક્કસપૂર્વક થાય અને લોકો સમક્ષ એમનું ગેરકાયદે જે ગેરવહીવટ છે અને પૈસા નાણાંનો ગેરવહીવટ, લોક પ્રજાનો પૈસાનો જે ગેરવહીવટ થઈ રહ્યો છે એ સામે આવે।
डीसा नगरपालिका में आज होबाळा वच्चे संपन्न थयेली साधारण सभा में विविध मुद्दाओं की चर्चा थया वगर ज साधारण सभा संपन्न थई हती। आ तरफ विपक्षे पण आक्षेपो करता पालिका प्रमुखे पोताना बचावमां जणाव्युं हतुं के पालिकानी साधारण सभामां विपक्ष द्वारा साधारण सभा शरू थाय ते पहेला ज होबाळो मचावी देवामां आवता सभामां चर्चा थई शकी नथी, जे दुखद बाबत छे। मित्रो, आजे जे सभानी कार्यवाही हती एमां खास करीने प्रजाने विकास अने लोकोना काम सरळताथी थाय एना माटे आज समितिओ विशेष समितिओ माटेनुं बोर्ड हतुं। પણ આપ સૌએ જોયું કે કેટલા વિરોધ પક્ષોના લોકોએ જે સભાની જે મર્યાદા હોય છે અને મર્યાદા ભંગ કરી સભાની કાર્યવાહી ચાલુ થાય, કોરોના કાળ દરમિયાન જે લોકોના સ્વજનોએ પોતે ગુમાવ્યા એનું મૌન માટેનું જે બે મિનિટનું આપણે મૌન રાખવાનું, એના પહેલાંથી વિરોધનો સૂર પુરાવી અને સભાનું જે કહેવાય કોરમ થયા પહેલાં જે વિરોધ ચાલુ કર્યું, માત્ર વિરોધની ભૂમિકા ભજવી, મીડિયાની અંદર પોતાના ફોટા લાવે અને એવું બતાવવા માંગે છે કે અમે પ્રજાના માટે અમે છીએ, પણ એવું નથી હોતું। આ બોર્ડ એ પ્રજાના વિકાસ માટેની વાત હોય છે। જેમ કે શિક્ષણની વાત કરું, આજે ડીસાની 150 વર્ષ જૂની SCW હાઈસ્કૂલ જે આપણી ત્યાં ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે, જે ફ્રીમાં ભણાવે છે, નગરપાલિકા સંચાલિત છે, ત્યાં આપણે એક મોનિટરિંગ એટલે માર્ગદર્શન કમિટી બનાવી છે, જે ભામાશાહ આપણી સ્કૂલની અંદર પોતે ફંડ આપશે, ફાળો આપશે, સ્કૂલની સારામાં સારી સુવિધાઓ થાય એની સતત આપણી સાથે ચિંતા કરશે અને એક સરસ મજાનું વિદ્યાસંકુલ થાય જેથી કરી લોકો પાલનપુર અમદાવાદ ના જાય, ડીસાના વિદ્યાર્થી ડીસા સારું, ગરીબ વિદ્યાર્થીઓને સારામાં સારો અભ્યાસ, સારી ક્વોલિટી મળે એવા વિકાસના કામોનું આજ બોર્ડ હતું। પાલિકાની સાધારણ સભા શહેરના અને શહેરીજનોના વિકાસ માટે યોજાય છે, પરંતુ આજની બેઠકમાં વિપક્ષે બેઠક જેવી સામાન્ય બાબતમાં વિરોધ નોંધાવ્યો તો પાલિકાના શાસકોએ બેઠક વ્યવસ્થાને ન બદલવાની જીદ પકડી રાખતા આ આખે આખે સાધારણ સભામાં કોઈ પણ ચર્ચા થઈ શકી નથી। ત્યારે શહેરીજનોના હિત માટે વિપક્ષ અને શાસક બંને પોતપોતાના વિચારો બદલીને એકસાથે રહેવાની જરૂર છે।